સુરતનું વરાછા થયું પાણી પાણી રેલવે ગરનાળા પાસે પાણી ભરાઈ જતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે પાણીનો ભરાવો થઈ જવાના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકર સાબિત થયા છે જી હા વરસાદમાં ફસાઈ જતા લોકોમાં પણ રોષ જોવા મળ્યો તો આ દ્રશ્યો છે સ્માર્ટ સિટી સુરતના એક તરફ મનપા દ્વારા સતત દાવો કરવામાં આવતો હોય છે કે પ્રીમોન્સૂન કામગીરી ચાલી રહી છે પ્રીમોન્સૂન કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ આ તમામ જે દાવાઓ છે એ પહેલા વરસાદમાં જ પોકર સાબિત થયા છે વરાછા વિસ્તારના દ્રશ્યો જુઓ કે પાણી ભરાઈ ગયા છે રેલવે ગરનાળાના દ્રશ્યો રેલવે ગરનાળા પાસે પાણી ભરાઈ જતા લોકોએ પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે સુરત શહેરમાં વહેલી સવારથી જ જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે સુરત મહાનગરપાલિકાની જે પ્રી પ્રીન્સૂનની જે કામગીરી છે તે હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ખાસ કરીને આપ સીધા જોઈ શકો છો સુરત રેલવે સ્ટેશન ગરનારા ખાતેના સીધા દ્રશ્યો છે જ્યાં જે રીતે વહેલી સવારથી જ જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ગરનારાની બહાર આ રીતે પાણી ભરાઈ ગયા છે જે રીતે પાણી ભરાઈ ગયા છે જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

વરસાદની જે રીતે આગાઈ આપવામાં આવી છે આગાહીના પગલે સુરત શહેરમાં પણ આકાશમાં કાળા રહ્યા છે સુરત શહેરમાં હજી પણ અતિ ભારે વરસાદ પડશે તેવી શક્યતા પૂરેપૂરી જોવા મળી રહી છે આપ જોઈ શકો છો જે રીતે પાણી ભરાઈ ગયા છે જેને કારણે અહીંથી પસાર થતા જે લોકો છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સાથે ચેતન પટેલ સુરત તો આ દ્રશ્યો જુઓ તમે સુરતના દ્રશ્યો છે સ્માર્ટ સિટી સુરત સતત તંત્ર દાવા કરે છે મોટી મોટી વાતો કરે છે પ્રીમોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ કામગીરી માત્ર કાગળ પર થતી હોય તેવું જ લાગી રહ્યું છે કારણ કે હજુ તો સીઝનનો પહેલો વરસાદ હજુ તો ચોમાસું એટલું જામ્યું પણ નથી અને પાણી ભરાવાના દ્રશ્યો શરૂ થઈ ગયા છે વરાછા વિસ્તારના દ્રશ્યો છે તમે જુઓ રેલવે ગરનાળા પાસે પાણી ભરાઈ ગયું છે લોકો પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે એસી ચેમ્બરમાં બેસતા જે અધિકારીઓ છે જે સાહેબો છે જરાક તમે બહાર આવીને પણ જુઓ કે તમારી પ્રીમોન્સૂન કામગીરી કેવી સરસ થઈ છે

સુરતમાં તો પહેલા વરસાદમાં જ પાણી પાણી અને પાણી પાણીની સાથે પાલિકા તંત્રની પોલ પણ ખુલી જ ગઈ કારણ કે જ્યાં જુઓ ત્યાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે જે એસી ચેમ્બરમાં બેસીને અધિકારીઓ વાત કરતા હતા કે પ્રી મોનસૂન કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે પૂર્ણ થઈ ગઈ છે આ છે પ્રીમોન્સૂન કામગીરી જી બિલકુલથી વહેલી સવારથી જ સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો પોલીસ સ્ટેશનના વહેલી સવારથી બહાર આ રીતે પાણી ભરાઈ ગયા છે આખે આખું જે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન જે છે તે પાણીમાં ગડકાવ થઈ ગયું હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો જે પોલીસ કર્મચારીઓ છે આ ઉપરાંત જે ફરિયાદી જો પોલીસ સ્ટેશનની અંદર જવું હોય તો આ રીતે પાણીની અંદર પોતે જઈને તેઓ પોલીસ સ્ટેશનમાં જઈ શકે તેવી નોબત અહીં આવી રહી છે ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકા પ્રી મોન્સૂનની જે કામગીરી છે તેને લઈને મોટી મોટી વાતો કરી રહી હતી પરંતુ હાલમાં જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છો પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે ક્યાંક ને ક્યાંક છતી હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે જે અધિકારીઓ છે તે અધિકારીઓ માત્રને માત્ર એસી ચેમ્બરમાં બેસીને તેઓ મજા માણી રહ્યા છે પરંતુ હાલ જે રીતે પાણી ભરાઈ ગયા છે જેને કારણે જે સ્થાનિક લોકો તો હેરાન પરેશાન થાય છે પરંતુ બીજી તરફ જે પોલીસ કર્મચારીઓ છે તે પોલીસ કર્મચારીઓ પણ પ્રયાસ કરી રહ્યા છે પરંતુ ક્યાંથી જવું તે અંગે તેઓ હાલ વિચાર કરી રહ્યા છે કારણ કે પોલીસ મથકની ચારે તરફ આ રીતે પાણી ભરાઈ ગયા છે અને બીજી તરફ આપ જોઈ શકો છો જે પોલીસ કર્મચારીઓની જે તમામ જે બાઇકો છે તે બાઇકોમાં પણ હાલ પાણી ગરકાવ થઈ ગયા છે હાલમાં પણ સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ધોધમાર વરસાદ વરસવાના કારણે જે નીચાણવાળા જે જે વિસ્તાર છે છે તે વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ પોલીસ કર્મચારીઓ છે તે ના છૂટકે આ જે વરસાદી છે તે પાણીમાંથી પસાર થવાની નોબત આવી રહી છે મહત્વની વાત છે કે સુરતના જે મેયર છે આ ઉપરાંત જે સ્થાનિક કોર્પોરેટર છે તેમના દ્વારા વારંવાર સ્થાનિક જે ઝોનલ ઓફિસર છે તેમને તાકીદ કરવામાં આવી હતી અને પ્રિ ઓફિસોની જે કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવી

જી બિલકુલ બિલકુલથી વર્ષલ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો અહીં ખાસ કરીને જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે પહેલા જ વરસાદે જે પોલીસ કર્મચારીઓ છે તે પોલીસ કર્મચારીઓ હેરાન પરેશાન થઈ ગયા છે ઝી ચોવીસ કલાકની ટીમ એક્સક્લુઝિવ જે દ્રશ્યો છે તે દ્રશ્યો આપને બતાવવા માંગીશ હાલમાં મારે પોલીસ સ્ટેશનમાં જવું છે પરંતુ હાલ આપ જોઈ શકો છો જે રીતે પાણી ભરાઈ ગયા છે આ પાણીમાંથી પસાર થઈને જે પોલીસ સ્ટેશનનો જે ભાગ છે તે પોલીસ સ્ટેશનની અંદર હું પ્રવેશ મેળવીશ બીજી તરફ આપ જોઈ

જે પોલીસ કર્મચારીઓ છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જી દાદા વરસાદ પડી રહ્યો છે આપણા પોલીસ સ્ટેશનની બહાર પાણી કેટલી આપણે હાલાકી પડી હાલાકી બહુ હાલાકી બહુ પડે છે અને ગટરમાંથી પાણી પણ જઈ શકતું નહીં એટલો વરસાદ પડ્યો છે કોઈ ફરિયાદ કરવામાં આવી છે ફરિયાદ એસએમસી માં જાણ કરી છે ને આવે છે માણસો આવે છે એવું કઈ જી અહીં ફરિયાદ કરવામાં આવી છે તેમ છતાં કોઈ પણ પ્રકારનું જે નિરાકરણ છે તે નિરાકરણ નથી આવ્યું મહત્વની વાત છે કે વારંવાર ફરિયાદ કરવામાં આવી છે તેમ છતાં જાડી ચામડીના જે અધિકારીઓ છે તે અધિકારીઓ દ્વારા કોઈ પગલાં નથી લેવાયા બેન આપવા પોલીસ કર્મચારી છો કેટલી હાલાકી પડે છે અમને આવા જવામાં બહુ તકલીફ પડે છે કારણ કે અહીંયા પાણી ભરાઈ ગયું છે તેથી વાહનની પણ બહુ પ્રોબ્લેમ થાય છે અવર જાણ કરી છે પણ હજુ સુધી કોઈ આવ્યું નથી આપો છો પેલા જ વર્ષે હવે જોઈએ છે તે આવે છે શું કાર્યવાહી કરે છે

પોલીસ કર્મીઓ છે તેમને પણ તકલીફ પડી રહી છે તેમણે એસએમસી માં જાણ પણ કરી છે પરંતુ હજુ સુધી એસએમસી માંથી કોઈએ પણ આવવાની તસદી નથી લીધી હવે સૌથી મોટો